પોરબંદર જિલ્લાના કુતિયાણા તાલુકાની 13 જેટલી મંડળીઓ સ્થગિત થઈ ગઈ છે, જેમાંથી મંડળીના હોદ્દેદારોએ ટેકાના ભાવે ચણાની ખરીદીમાં હોદ્દાનો ગેરઉપયોગ કરી ભ્રષ્ટાચાર કર્યો હોવાના આક્ષેપ કર્યા છે. પોરબંદર જિલ્લા કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ નાથાભાઈ ઓડેદરાએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી એવા આક્ષેપ કર્યા છે કે કુતિયાણા તાલુકાની 16 જેટલી મંડળીઓમાંથી 13 જેટલી મંડળીઓ સ્થગિત થઈ ગઈ છે. આવી સ્થગિત મંડળીઓના હોદ્દેદારો દ્વારા કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે. આવી મંડળીઓનું ઓડિટ પણ કરવામાં આવતું નથી તેમ જણાવી જિલ્લા રજિસ્ટર સહકારી મંડળી કચેરીના અધિકારીની પણ સંડોવણીના આક્ષેપ કરી યોગ્ય કાર્યવાહીની માંગ કરી છે. પોરબંદર જિલ્લાની અંદર કુતિયાણા તાલુકાની અંદર જે અલગ અલગ મંડળી આવેલી હોય, જે મંડળી એમાંથી 16 મંડળી ટોટલ છે, 13 મંડળી છે ખાલસા થઈ ગયેલી અથવા કોઈ સ્વગિત થયેલી મંડળી છે, તો તે 3 મંડળી ખાલી ઓનલી ચાલુ છે. રમેશ પટેલ કાસાબરનો હોય અને એ મંડળી પણ સ્વગિત થયેલી મંડળી છે, અને 2009-10માં વહીવટ થયો છેલ્લો, એ પછી નથી ઓડિટ થયું, નથી કંઈ થયું, અને 7-8માં જે ધિરાણ લીધું હતું એ પૈસા નથી ચૂકવા, 8-10 લાખ રૂપિયા જેને બાકી હોય, અને આજ સુધી વ્યાજે નથી ચૂક્યું, ન તો ઓડિટ થયું, ન તો એનું કંઈક થયું. તો હાલમાં દર વર્ષે અલગ અલગ ચણાની ખરીદી થતી હોય ત્યારે એ મંડળીને આ લોકો એ આપી કઈ રીતે શકે, કારણ કે અત્યારે તાલુકા જેનો પ્રમુખ છે અને અત્યારે સંઘનો પ્રમુખ પણ થઈ ગયો છે, તો એ પોતે અત્યારે સભ્ય જ ન રહી શકે, કારણ કે એની ઓડિટ જ નથી થતી, તો એ મંડળીનો સભ્ય પ્રમુખ નથી થઈ શકતો, તો એ અત્યારે એનો પ્રમુખ કઈ રીતે થાય? એટલે પ્રશ્ન એ છે, એટલે અમે સાહેબને આવેદનપત્ર આપ્યું છે અને કીધું કે ભાઈ તાત્કાલિક આની પર પગલાં ભરો, અને આજ સુધી 10-12 વર્ષની અંદર જે કરોડ રૂપિયાનું ટર્નઓવર કર્યું હોય અને કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યો હોય, તો તાત્કાલિક પૂરી એને પગલાં ભરીને સરકારી યોજના પૈસા જમા કરાવી અને એને જેલમાં નાખો, અને કારણ કે મોટું કૌભાંડ કર્યું ને. સાહેબને કીધું કે તમે એમાં સંડોવાયા છે, કારણ કે 9-9, 10-10 વર્ષ કોઈ મંડળી ઓડિટ નથી હોય, અને એ માણસને તમે ચણા ખરીદવાનો ઓર્ડર કરી આપી શકો, અને દર વર્ષે લાખો કરોડ રૂપિયાના એ લોકો ચણા ખરીદે અને વેચાણ કરે, અને લાખો રૂપિયાનો એમાં મોટી કટકી કરી રહ્યા હોય. એટલે સાહેબે કીધું હું પૂરેપૂરું એક્શન લઈશ અને કડક પગલાં ભરીશ, નહીં તો સાહેબ કડક પગલાં નહીં ભરે તો 2022ની અંદર આ સાહેબને અને રમેશ પટેલને અમે કોંગ્રેસ પાર્ટીએ જેલમાં નાખશું, એ સાહેબને પણ મેં કીધું છે. જો આગામી દિવસોમાં આ મામલે કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ નાથાભાઈએ ઉચ્ચારી હતી. વિપુલ રાઠોડ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.